રજપૂતવાડામાં સામાન્ય બેસવા બાબતે 11 તારીખે માથાકૂટ થઈ હતી, જે માથાકૂટના પગલે ગઈકાલે એટલે કે 12 તારીખની રાત્રિના રૂવા ગામે જૂથથડામણ થતાં 4 વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી, જેમને સારવાર અર્થે ખસેડાતા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સુભાષનગરના રજપૂતવાડા વિસ્તારમાં બેસવા બાબતે માથાકૂટ થઈ હતી, જે માથાકૂટના પગલે રૂવામાં મારામારી બની હતી, જે મારામારીમાં રવિભાઈ, રાહુલભાઈ અને શુભમભાઈ ઉપર લાલજીભાઈ ખસ્યા, તેનો દીકરો શુભમભાઈ ખસ્યા, ગાલો ઉર્ફે લાલો અને એક અજાણ્યા વ્યક્તિએ પાઇપ અને તલવાર વડે ઇજાઓ કરતાં રવિભાઈ અને રાહુલભાઈને ગંભીર હાલતે સારવાર અર્થે ખસેડાતા ફરિયાદ શુભમભાઈ નટુભાઈ સોલંકીએ ઘોઘા રોડ પોલીસ મથકે નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે આ મારામારીમાં અજયભાઈ ખોડાભાઈ ખસ્યા ઉપર રવિભાઈ, રાહુલભાઈ, શુભમભાઈ અને મુકેશભાઈના બંને દીકરાઓએ તલવાર અને પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હોવાની પણ ફરિયાદ અજયભાઈ ખસ્યાએ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. હું તને વિડીયો નાખું છું, હું તને ઘટના સ્થળના વિડીયો નાખું છું. ફોન કરી